पेपर लीक ना आरोपियों ने कोर्ट में रजू कराशे। प्रांतीय कोर्ट में आरोपियों ने आज रजू करवामां आवशे। पोलीसे झड़पेला देवल पटेल सहित आरोपियों ने रजू कराशे। मुख्य आरोपी जयेश पटेल नो भत्रीजो छे देवल पटेल। पोलीस आरोपी ना 14 दिवस ना रिमांड नी मांग करशे। प्रांतीय कोर्ट में आरोपियों ने रजू करवामां आवशे। पोलीसे झड़पेला देवल पटेल सहित आरोपियों ने आज कोर्ट में रजू करवामां आवशे। शैलेश चौहान संवाददाता फोन लाइन पर जुड़ा छे मारी साथे। जी शैलेश, पेपर लीक ना जे आरोपीओ छे तेमने आजे कोर्ट में रजू कराशे, केटला वागे रजू करवामां आवशे, केटला लोकोने? जी बात करिए तो पेपर लीक मामला में प्रांतीय कोर्ट में जे आरोपी रजू करवाशे जेमां देवल पटेल छे। देवल पटेल साथे अन्य आरोपी पण रजू करी शकाय छे। आ उपरांत जे 20 तारीखे जे आरोपीओ रिमांड आपेला छे ना कार्डियोना ए रोवा रिमांड पर तेमने पण आजे रजू कराशे। जेमां दीपक पटेल, पटेल मंगेश, सतिका सिक्के ने किशोर एक परीक्षा नु पेपर फूट्यू अने रद्द थई गयु। आ वखते जे पेपर फूट्यू ते सौराष्ट्र युनिवर्सिटी नी परीक्षा नु छे। गुरुवारे सौराष्ट्र युनिवर्सिटी नी बीकॉम सेमेस्टर 3 नी अर्थशास्त्र नु पेपर हतु, जे परीक्षा पहला ज राजकोट नी गीतांजलि कॉलेज ना ग्रुप मा फूटी गयु। आम आदमी पार्टीए पेपर फूट्या नी फरियाद करी हती। आम आदमी पार्टीए दावो कर्यो कि 10 वागे पेपर हतु, परंतु ग्रुप मा पेपर सवारे 9 वागे अने 11 मिनिटे ज लीक थई गयु। जे बाद सौराष्ट्र युनिवर्सिटी ना इन्चार्ज रजिस्ट्रारे फरियाद करी अने युनिवर्सिटी पोलीसे 3 शकमंदो ने पकड़ी लीधा छे। ग्रुप में पेपर क्यांथी आव्युं तेनी पोलीस तपास शुरू करी रही छे। ग्रुप में जे व्यक्तिना नंबर परथी आ पेपर मूकवामां आव्युं हतुं ते व्यक्तिनी अटकात करी तेनी पूछपरछ पण करवामां आवी। पेपर फूट्या बाद हवे परीक्षा रद्द करवामां आवी अने 58,000 विद्यार्थीओनी मेहनत पर पाणी फरी गयुं। बेदरकारी जेनी पण होय पण अंते भोगवानुं विद्यार्थीओने ज आव्युं। પાસે જે ફરિયાદ આવી છે એમાં એવું લખેલું છે કે પેપર પહેલા વોટ્સએપમાં ફરતું હતું, અમારી પાસે જે રજૂઆત આવી છે એમાં એ લોકો એમ કે છે એક પર્ટિક્યુલર વોટ્સએપ ને ગ્રુપ છે એ ગ્રુપ માં ફરી રહ્યું છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાયા છે અમારી સાથે। જી ગૌરવ, 3 શકમંદોને પકડવાની વાત છે તો એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ કેટલા લોકો પકડમાં આવ્યા છે, પૂછપરછમાં કઈ સામે આવ્યું? જોઈ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમનું સેમેસ્ટર 3નું અર્થશાસ્ત્રનું જે પેપર છે તે લીક થવાની જે ઘટના છે તે સામે આવી હતી ને, તેને લઈને હવે પરીક્ષા વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે। પરીક્ષા છે તે જે આ પેપર છે તે સેમેસ્ટર 3નું અર્થશાસ્ત્રનું જે પેપર હતું તે રદ કરવામાં આવ્યું છે અને હવે તેની પરીક્ષા છે તે જાન્યુઆરી મહિનામાં લેવામાં આવે તેવી પણ પૂરતી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ ગીતાંજલિ જે કોલેજના 88 વિદ્યાર્થીઓનું એક લવલી યારો કરીને એક ગ્રુપ હતું ને, આ ગ્રુપની અંદર આ પેપર છે તે ગઈકાલે સવારે 9 વાગ્યા આસપાસ ફૂટી ગયું હતું ને, ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમના દ્વારા કુલપતિને રજૂઆત છે તે કરવામાં આવી હતી, પરંતુ કુલપતિએ આ અંગે કોઈ એક્શન છે તે લીધા નહોતા। ત્યારબાદ જ્યારે પોલીસને માહિતી મળીને પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી, જે રજૂઆત કરવામાં આવી ને ત્યારબાદ જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારબાદ જે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલ સચિવ છે તેમના દ્વારા આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર અરજી છે તે આપવામાં આવી હતી ને, ત્યારબાદ રાત્રે 12 વાગે પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। હાલ જે રીતના માહિતી મળી રહી છે તે મુજબ આ જે પેપર ફૂટ્યું છે તેને લઈને એજન્સી છે તે એજન્સીમાંથી આ પેપર ફૂટ્યું હોવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે 3 જેટલા શકમંદો છે તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે, પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। સૂર્યા ક્યાંથી ફૂટ્યું, શું છે આપની પાસે કોઈ એ માહિતી આવી, કોઈ શું તપાસ થઈ રહી છે હાલ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે સેમ બીકોમ સેમ ત્રણ નું ઇકોનોમિક્સ નું પેપર હતું. પેપર નો સમય હતો 10 થી 12:30 નો. 2 વાગે અમને ફરિયાદ મળી એટલે તાકીદે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે અને સાંજ સુધીમાં માત્ર 12 કલાકની અંદર જ તે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે અને એની સામે કાર્યવાહી અત્યારે થઈ રહી છે અને મૂળ સુધી પહોંચવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાત્રે 12:30 વાગે સિક્યોરિટી નો સવાલ છે. આ તો તમે ઝડપથી કામગીરી કરી એ તો તમારી ફરજમાં આવે છે કે તમે તાત્કાલિક કરો. આટલા બધા વિદ્યાર્થીઓ સવાલ કરે સામે, પણ એ પહેલેથી જે સિક્યોરિટી રાખવાની વાત છે ક્યાં ઉણપ રહી ગઈ? ખૂબ ફૂલ પ્રૂફ અમે આ વ્યવસ્થા ગોઠવી છે, છતાંય 1 કલાક પહેલા જે પેપર 49 મિનિટ પહેલા જે પેપર વોટ્સઅપમાં ફરતું થયું એનો મતલબ એમ છે કે ગમે એ કોલેજ લેવલે, કારણ કે ત્યારે પેપર કોલેજ સુધી પહોંચી ગયા હોય છે, 1 કલાક પહેલા અમે દરેક કોલેજને આ પેપર આપતા હોઈએ છીએ એટલે અમને શંકા છે કે કદાચ કોઈ કોલેજ લેવલે આ પેપર વોટ્સઅપમાં એ ફરતું થયું હોય. બિલકુલ, શું પગલાં લેવાશે? અને અત્યાર સુધી જે 3 શકમંદોને પકડવાની વાત છે તો તેમણે વોટ્સઅપમાં એ પેપર ટ્રાન્સફર કર્યા હતા કે પછી તેમણે ફોટો પાડીને મૂક્યા હતા, શું છે તેની ઇન્ફોર્મેશન? ગઈકાલે રાત સુધીમાં ત્રણેયને પોલીસે કસ્ટડીમાં લીધા છે, ત્રણેય શખ્સોને, વિદ્યાર્થીઓને, અને આમાં કોઈ અમારો કદાચ કર્મચારી હોય, કોઈ કોલેજના સંચાલકો હોય કે કોઈ પણ હોય એને એની સામે કડક કાર્યવાહી કરશું. અને પેપર અમે ગઈકાલે રાત્રે એ પેપર રદ કર્યું છે અને હવે આ પેપર, આ પરીક્ષા પૂરી થાય એના છેલ્લા દિવસ પછીના દિવસે આ પેપર પાછું ફરીથી વિદ્યાર્થીઓને લેવામાં આવશે. પણ હવે 58,000 વિદ્યાર્થીઓ કે જેમણે ફરી પરીક્ષા આપવી પડશે એના માટે જવાબદાર કોણ? 58,000 કુલ વિદ્યાર્થીઓ ઘણી બધી પરીક્ષામાં બેઠા છે, એટલા બધા વિદ્યાર્થીઓ બીકોમ સેમ 3 માં નથી, એ 10,000થી થોડા વધારે વિદ્યાર્થીઓ છે. એના માટે અમારે પેપર, આ ઘટના દુઃખદ છે, અમે ઘટનાને વખોડી પણ કાઢીએ છીએ અને જે કોઈની ક્ષતિ હશે એની સામે યુનિવર્સિટી કડક કાર્યવાહી કરવાની છે, પણ પેપર અમારે ફરીથી લેવું પડે એટલે ફરીથી અમે પાછું પેપર લેવાના છીએ. બિલકુલ બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે નિદત બારોટ પણ જોડાયા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય છે. નિદતજી, આ જે ઘટના આવી શું કહેશો, કેમ કે વારંવાર આ રીતે વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે, આપે કોઈ અવાજ ઉઠાવ્યો? ગઈકાલે જેવી ખ્યાલ આવ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી હતી, યુનિવર્સિટી ત્વરિત પગલાં લે એની માટે અમે પણ વાત કરી હતી અને સદનસીબે કુલપતિ અને ઉપકુલપતિએ તરત પગલાં લેવાની શરૂઆત કરી. એ લોકોએ જાણ પણ કરી પોલીસ સ્ટેશનમાં અને માહિતી છે એ પ્રમાણે 3 લોકોને પકડવામાં પણ આવ્યા છે. પણ દુઃખદ બાબત એ છે કે જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યાર પછી આ ઘટના બીજી વાર ન બને, પુનરાવર્તન ન થાય એની માટે જે પગલાં લેવા જોઈએ એ સત્તાધીશો પગલાં લેવામાં ક્યાંક ઉણા ઉતરે છે. આવી ઘટના બને છે પછી બીજી વખત આવું ન બને એની માટે શું કરવું એની ચિંતા કરવી જોઈએ એ પણ થતી નથી. અને આજે પાછી પરીક્ષા લેવાની છે ત્યારે આજે સારી રીતે પરીક્ષા લેવાય એની માટે પણ માન્ય કુલપતિશ્રીને વિનંતી કરી હતી કે આજે સવારથી જ એની પગલાં લેવાની શરૂઆત થઈ જાય, દરેક જગ્યાએ જ્યાં પેપર ગયા છે ત્યાંનું વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવે, જેથી કરીને સત્તાધીશો એમાં ઉણા ઉતર્યા છે અને આવું ન થાય એની પ્રયત્ન કરવો જોઈએ. શું સ્ટેન્ડ લેશો આપ? મેં પહેલો સવાલ આપને એ જ કર્યો કે આપ શું એમાં અવાજ ઉઠાવશો કે ફરી આવું ન થાય. જે કોઈ ગેરરીતિ કરતા પકડાણા હશે અત્યારથી જ પકડાઈ ગયા છે એટલે પકડાવાનો પ્રશ્ન નથી, જે પકડાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવાશે અને કોઈ પણ કોલેજ કે કોલેજના સત્તાધીશો કોઈ પણ એમાં હશે એની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય એ માટે અમે તમામ પ્રયાસ કરીએ. વિજયભાઈ પણ અમારી સાથે જોડાયેલા છે. વિજયજી, આજે આખો મામલો સામે આવ્યો, પગલાં આપે લીધા, આપની ખૂબ સરાહનીય કામગીરી, પણ આ જે સિક્યોરિટીની વાત આવે છે કે કોલેજમાં જઈને પણ પેપર ફૂટી જાય તો એવી રીતે તો 10-12 બોર્ડના પેપર પણ સ્કૂલ સુધી તો પહોંચી જ જાય છે, 10:30 પરીક્ષા હોય તો આવા ફૂટેલા લોકોને પહેલેથી કેમ ઓળખવામાં નથી આવતા? અમે વારંવાર અમારી જે આ સિક્યોરિટીની વ્યવસ્થા છે એને રિવ્યુ કરી રહ્યા છીએ, છતાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધારે એક પ્રયત્ન કરશે કે સૌથી શ્રેષ્ઠ સિક્યોરિટી કેવી રીતે અમને મળી શકે. અમારી કોલેજો રિમોટ એરિયામાં આવેલી છે, નહીંતર એકવાર અમે એવો પણ પ્રયત્ન કર્યો હતો કે ઓનલાઈન જ પેપર અમે મોકલીએ માત્ર 10 કે 15 મિનિટ પહેલા અને ત્યાં પછી ઝેરોક્સ કાઢી અને વિદ્યાર્થીઓને આપીએ, પણ રિમોટમાં અમારા ગામડામાં અમારા સેન્ટરો આવેલા છે એટલે નેટવર્કના પ્રોબ્લેમ ઇસ્યુ થયા એટલે એ વ્યવસ્થા છે એ અમે જાળવી નથી શક્યા.
એટલે હજી પણ વધારે સારી વ્યવસ્થા કેવી રીતે અમે કરી શકીએ એના માટે કદાચ કોઈ એક્સપર્ટ એજન્સીની અમારે મદદ લેવાની જરૂર પડશે, તો એક્સપર્ટ એજન્સીની મદદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેશે. એટલે એનો મતલબ તો એ થયો કે જે કોલેજોમાં પેપર પહોંચાડો છો એ વિદ્યાની શાળામાં જ એટલો ડખો છે કે એ પોતે વિદ્યાર્થીઓનું સારું ભવિષ્ય નથી ઈચ્છતા અને એમને પૈસા કમાવવાની પડી છે એટલા માટે આ રીતે પેપર લીક કરે છે. કોલેજ સુધી પેપર પહોંચાડવા એ યુનિવર્સિટીની જવાબદારી બને છે, ત્યાર પછી પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટની જવાબદારી એના સ્ટાફની જવાબદારી બને છે. એટલે જે કોઈ લોકો જવાબદાર આમાં ઠેરવાશે, કારણ કે 49 મિનિટ પહેલા પેપર વોટ્સઅપમાં ફરતું થયું, એનો મતલબ એમ છે અમે સામાન્ય રીતે કરીએ છીએ કે કદાચ કોઈ કોલેજમાંથી આ ઘટના બની હોય, પણ 12 કલાકની અંદર આ ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડ્યા છે પોલીસે. પોલીસની કામગીરી પણ સરાહનીય છે અને આમાં જે કોઈ કોલેજ પણ ભૂતકાળમાં પણ જ્યારે કાંઈ આવી ઘટનાઓ નાની બની છે ત્યારે અમે આમાં કોલેજને પણ એનું એફિલિએશન પણ રદ કર્યું છે. વિદ્યાર્થીઓને માત્ર ડિટેન નથી કર્યા કે ડિબાર્ડ નથી કર્યા, એનું રજિસ્ટ્રેશન જ એનો અભ્યાસ કરવાની જે એની જે કઈ છે લાયકાત એ જ પણ અમે રદ કરી છે. એટલે કડકમાં કડક પગલાં લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમાં આ વખતે પણ દાખલો બેસાડવાની છે. હવે આ પરીક્ષા ફરી ક્યારે લેવાશે? આ 22 તારીખે જે પરીક્ષા શરૂ થઈ છે એનો તબક્કો એ 28-29 તારીખે પૂરો થાય ત્યાર પછી બીજા દિવસે તરત જ આ પરીક્ષા બીકોમ સેમ 3 ના ઇકોનોમિક્સ નું પેપર એ વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. બિલકુલ, આ સાથે એ જે તમામ લોકો જો આમાં પકડાશે, ગીતાંજલિ કોલેજનું નામ આવ્યું છે, એના સિવાય જેટલા પણ લોકો હશે એ કોલેજની સાથે સાથે, એના ઉપર શું પગલાં લેવાશે અને એના મેનેજમેન્ટ ઉપર? કોઈ પણ કોલેજ આમાં સંડોવાયેલી હશે તો કોઈ પણ જાતની શેરશરમ રાખવામાં આવશે નહીં અને એનું એફિલિએશન રદ કરવા સુધી અને એની જે કાંઈ અમારી જોગવાઈ છે એક્ટમાં એ પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ કામ કરવાની છે. આ જરાય ચલાવી લેવાય નહીં. અનેક વિદ્યાર્થીઓને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને પણ આ વસ્તુ ન ગમી હોય અને આ ન જ થવી જોઈએ એવું અમે કડક રીતે સ્ટ્રોંગલી અમે માનીએ છીએ. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપણો વાતચીત બદલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 3 નું ઇકોનોમિક્સ પેપર રદ થયું છે. ફરી એકવાર પેપર ફૂટ્યું અને વિદ્યાર્થીઓની ફરી એકવાર પરીક્ષા લેવામાં આવશે ત્યારે ઝી 24 કલાક પૂછે છે આ સવાલ કે આખરે પેપર લીકમાં યુનિવર્સિટીમાંથી કોની સંડોવણી. જો કે તેને તો નકારવામાં આવી છે, પરંતુ હજી તપાસ થઈ રહી છે કે કોલેજમાંથી આ પેપર ફૂટ્યું છે તો કઈ કોલેજમાંથી કે પછી યુનિવર્સિટીથી કોલેજ જતી વખતે. ગૌરવ દવે સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. જે ગૌરવ, આ પેપર સામેલું વિજય દેસાણી ઉપકુલપતિ, જેમણે વાતચીત કરી કે આગામી સમયમાં સારા એવા પગલાં લેવામાં આવશે, પરંતુ આ જે ઘટના ઘટી છે વિદ્યાર્થીઓની પણ ક્યાંક પ્રતિક્રિયા સામે આવી હશે, તે લોકોનું શું કહેવું છે અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે, કોઈ આંકડો સામે આવ્યો? જોઈ જે રીતના અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે તેની અંદર 3 જેટલા જે વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયાના ગ્રુપની અંદર જોઈન હતા, 88 જેટલા વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું ને તેની અંદર આ જે પેપર મૂકનાર જે વિદ્યાર્થી છે તેની અટકાયત છે તે કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વિવિધ દિશાઓની અંદર તપાસ છે તે કરવામાં આવી રહી છે. કારણ કે સવાલ અત્યારે એ ઉદ્ભવી રહ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પેપર જે જગ્યાએ છાપવામાં આવ્યું હતું ત્યાંથી ફૂટ્યું છે કે પછી કોલેજ પહોંચ્યા પછી ફૂટ્યું છે. કારણ કે પેપર જે શરૂ થવાનું હતું તેની 59 મિનિટ પહેલાં જ આ પેપર છે તે ફૂટ્યું હોવાની વિગતો છે તે સામે આવી છે અને તેને લઈને પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ગીતાંજલિ કોલેજના જે ટ્રસ્ટીઓ છે તેની કોઈ સંડોવણી છે કે કર્મચારીઓની સંડોવણી છે તે હજુ સુધી સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી. 11 વાગ્યે પોલીસ છે તે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી છે તે આપે તેવી પણ અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના ઉપકુલપતિ જે વિજય દેસાણી છે તેમનું નિવેદન છે તે સામે આવ્યું છે કે આ જે પરીક્ષા છે તેમાં કડકમાં કડક જે કાર્યવાહી છે જે લોકો દ્વારા આ પેપર ફોડવામાં આવ્યું છે તેમની સામે કરવામાં આવશે. જો કોલેજના કોઈ લોકો સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી શકે છે અને કોલેજનું જે રજિસ્ટ્રેશન હોય છે તે પણ રદ કરવામાં આવી શકે છે. સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના 28 તારીખ સુધી આ
જે પરીક્ષાનો જે તબક્કો છે તે ચાલવાનો છે ને ત્યાર પછી 29 તારીખે આ પેપર છે તે ફરી એક વખત લેવામાં આવશે આ પ્રકારનું નિવેદન છે તે વિજય દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે એટલે કે જી 24 કલાક પર સૌથી મોટી આ ખબર છે તે અત્યારે સામે આવી રહી છે કે જે વિદ્યાર્થીઓનો જે પરીક્ષા રદ કરવામાં આવી છે આ પેપર રદ કરવામાં આવ્યું છે તે ફરી એક વખત 29 તારીખે છે તે લેવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર ગૌરવ તો કોણે ફોડ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ પેપર તપાસ થઈ રહી છે અને ત્યારબાદ માહિતી સામે આવશે કે 49 મિનિટ પહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોણે છેડા કરવાનો પ્રયત્ન કર્યો